દોસ્તો આપણે આજે વાત કરવાના છીએ આ ઝાટકા મશીનની કે ઝાટકા મશીનને કઈ રીતે ફિટિંગ કરવું કારણ કે આપણા જે હજારો ખેડૂત મિત્રો છે આપણા ગ્રાહક બરોબર તો એ મિત્રોને જે ઝાટકા મશીન કઈ રીતે ફિટિંગ કરવું એનો થોડો પ્રોબ્લેમ્સ આવતો હોય છે તો આજે આપણે પૂરું એસેમ્બલ ખુદ હું મારી વાડીમાં કરવા આવ્યો છું અત્યારે તો અહીં પૂરું ફેન્સિંગ લગાવેલું છે અત્યારે જેની હું પ્રોપર તમને પૂરી વાત કરીશ કઈ રીતે અર્થિંગ કરવો કઈ રીતે ઝાટકા મશીન એસેમ્બલ કરવું અને આ મોડલની વાત કરીએ તો આ ડી બસો ત્રીસ મોડલ છે જૂનું મોડલ છે એટલે આ બોડીમાં છે અત્યારે આ ટાઈપની બોડીમાં આવે છે મશીન બરાબર આ જૂની બોડીમાં છે એટલે તમને આ ટાઈપનું લાગે છે હવે આ કેબલ જે છે એ પાવરનો કેબલ છે ડાયરેક્ટ બસો ત્રીસ વોટની અંદરથી ઉતારેલું છે તમે જુઓ જે આ છેડા છે ડાયરેક્ટ ઝાટકા મશીનની અંદર ડાયરેક્ટ લાઇટના છેડા આપેલા છે બરોબર અને આ બેટરીના છેડા છે આની અંદર બાર બારની બેટરી છે એ અંદર બોક્સની અંદર બરોબર કે બાય ચાન્સ લાઇટ જતી રહે તો બેટરી ઉપર બી ચાલી જાય તો આને આપણે પહેલાં તો આ જો આ લાઇટનું કેબલ છે લાઇટનું કેબલ આપણે આની અંદર લગાવીશું તો અહીંયા ડાયરેક્ટ લાઇટ બી થઈ જશે તમે જુઓ થઈ જાય જે આ સોલારની લાઇટ છે એ થઈ ગઈ અહીંયા તમને અત્યારે દેખાતી દેખાવડું જુઓ જુઓ તમને જોવા મળે છે આ લાઇટ થઈ ગઈ આ જે છે એ બેટરીની છે આનેથી ડાયરેક્ટ ઓન કરવું તો બી મશીન ઓન થઈ જાય બરોબર આ બાર ચોવીસ ની બંધ કરી દી તો જુઓ તમે અત્યારે મશીન ચાલુ થઈ ગયું પલ્સ કમ્પ્લીટલી આવે છે અને અહીંથી આપણે બંધ કરી દઈશું બરોબર જો અહીંથી આ શેડો કાઢી નાખીએ તો આ મશીન બી બંધ થઈ ગયું જુઓ થઈ ગયું મશીન બંધ અહીં જો આ બલ્બ ને બધું એકસાથે ટચ કરેલું જુઓ થઈ ગયું ચાલુ અહીંયા આપણે લગાવીએ અવાજ બી તમને આવતો છે આ સોળ કેવી મશીન બોક્સ છે જે આપણે અત્યારે મોડલ નંબર છે ડી બસો ત્રીસ બરોબર અત્યારે આ બોડીમાં આવે છે તમે અત્યારે વિડીયોની અંદર જોઈ શકો છો પહેલાં આ મોડલમાં આવતું હતું બરોબર આ જૂનું મોડલ છે એટલા માટે આ ટાઈપની બોડી છે એમ તો આને પહેલાં તો આપણે વાત કરીએ આ તો મશીન ચાલુ થઈ ગયું બરાબર આ લગાવી દઈએ આપણે બેટરીનો કેબલ બરોબર નવું બોક્સની અંદર મળે એટલે તમને આવું પૂરું આખું મશીન મળતું હશે બરોબર હવે એની અંદર આ પાવરનો કેબલ અત્યારે તો અલગ સિસ્ટમનું જ આવે છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ મોડલ આવે છે તો આને આપણે પહેલાં તો આ રીતનું એસેમ્બલ કરી લઈએ હવે રહેવાત વાત પાછળના ટર્મિનલની બરાબર તો તમને બતાવું તો જુઓ તમે અહીંયા અહીંયા બે ટર્મિનલ છે આપણે બરાબર આ એક જે છે એ રેડ છે બરાબર આ આ લાલ છે અને આ બ્લેક છે કાળો છે બરાબર તો આ પાવરનો છેડો છે અને આ અર્થિંગનો છે આપણે આને એક લઈ લઈએ થોડી વાર આ લાઇટના પા છેડા છે તો જુઓ તમે આને આપણે લગાવેલા છે જે આ લાઇટનો વાયર છે આ લાઇટનો વાયર એને આપણે અહીંથી કાઢેલો છે જુઓ અહીંથી આ બાજુ આપી દીધો છે ડાયરેક્ટ હોલની અંદરથી આ ઓરડીની અંદર આપણે મૂકેલું છે નાની ટાટાની ઓરડી છે એની અંદર અને આ રહ્યો માઇનસનો વાયર જે માઇનસનો છે આ બાજુનો કાળો છે આ જુઓ એને માઇનસનો એને અહીંથી કાઢેલો છે બરાબર પાછળ આપણે ફેન્સિંગ બતાવ્યું તો અહીં પહેલાં આપણે આ જોઈ લીધું હવે આ ઝાટકા મશીનને ઓન કરી નાખીએ પહેલાં તો આપણે તો આ જુઓ આ મશીન થઈ ગયું ઓન બરાબર અથવા પહેલાં તો આપણે અર્થિંગ વગેરે જોઈ લઈએ તો ચાલો આપણે અર્થિંગ જોઈએ પહેલાં તો અહીંયા આપણે ઓરડીની પાછળ આવ્યા બરાબર તો જુઓ તમે અહીંથી જે વાદળી કલરનો આપણો વાયર નીકળ્યો હતો પાવરનો બરાબર આ પાવરનો વાયર છે અને અર્થિંગનો જુઓ તમે ઓલા પણથી નીકળે છે ઓલે હોલેથી આપેલો છે હવે એ અહીંથી આવી અને આની સાથે ટચ કરેલો છે આ અર્થિંગનો વાયર છે બરાબર જુઓ અહીંયા અર્થિંગમાં લગાવી દીધેલો છે અને આ રહ્યો પાવરનો જેને કે આપણે ગરાડી ઉપર લગાવેલો છે આ પ્રકારની ગરાડી છે અને ગરાડીની અંદર આપણે આપી દીધો છે આ પાવરનો વાયર છે તમે જોઈ શકો છો વિડિયોની અંદર અત્યારે હવે રહી અર્થિંગની બરોબર મેં દોસ્તો ફેન્સિંગની અંદર ડબલ લાઇન કરેલી છે આ એક પાવરની છે અને આ એક અર્થિંગની છે રહી જમીનના અર્થિંગની તો તમે અહીં જોઈ શકો છો આ જમીનનો અર્થિંગ અહીં કોલસાનો અર્થિંગ કરેલો છે અને આ એકદમ ભીનું જ હોય છે મારે કારણ કે અહીંયા જ પાણીનો ખાડો છે અને એટલે અહીંયા ચોવીસે કલાક ભીનું જ હોય છે કોલસો નાખીને પાકો અર્થિંગ કરી અને એની અંદરથી આ કોપરનો વાયર કાઢી અને મેં અહીં લગાવી દીધો છે જુઓ તમે બરોબર એટલે એકદમ પાકો અર્થિંગ થઈ ગયો આગળ આપણે વાત કરીએ કે હજુ બી અને આનું એકવાર અહીં ટેસ્ટિંગ બી કરીએ કે કેટલો જમીનનો અર્થિંગ આપણે આપે છે બરાબર તો પહેલાં આપણે મશીન ઓન કરી લઈએ અંદર જઈને આ આપણે ઓરડી છે આની અંદર મશીન પહેલાં ચાલુ કરી લઈએ આપણે આ મશીન ઓન થઈ ગયું બરાબર પલ્સ આવે છે કમ્પ્લીટ જુઓ તમે ટક ટકટકનો અવાજ બી તમને આવતો હશે હવે અહીંથી આપણે પકડ લઈ લઈએ અને હવે જોઈએ કે નોન કટ બનાવું છું બરાબર હવે અહીં એક આ ટાઈપનો વાયર પડ્યો છે બરાબર આ વાયરને લઈ લઈએ આપણે આ જુઓ તમે આ વાયર છે એક અહીં પડ્યો છે બરોબર એ વાયરને આપણે અહીં નાખી દઈએ ઉપરના પાવરના છેડામ જુઓ જુઓ તમે અહીંયા અત્યારે જમીન નીચે પડ્યો છે પટકારા વગાડે છે બરોબર આ જમીનની નીચે જ પડ્યો છે તો અત્યારે અહીં આપણે તમે જુઓ થાય છે ટક ટક કેટલો પાવર આપે છે તમને સાયદ કેમેરામાં બી નથી દેખાતું એટલું માઇનર જે છે ફટકારો વગાડે છે તો આને આપણે રાત્રે તો બહુ સારી રીતે જોઈ શકીએ તો અહીં કમ્પ્લીટલી જુઓ તમે અહીં આપણે આ જગ્યાએ કરશું પાણા લગાવીએ તો જુઓ તમે ઘણીવાર તો આગ દેખાતી બી નથી ફટકારો મોબાઈલની અંદર અને આપણે અહીંથી કાઢી નાખશું અને આગળ જઈને જોઈએ આ અમારે આ પ્રકારની બે ફેન્સિંગ કરેલી છે બરાબર અહીંથી આપણે કાઢી નાખીએ અહીં તો તમે જોયું કે કેટલો પાવર આવે છે બરાબર તો ઘણાને એમ થાય છે કે ભાઈ નજીક છે એટલે આવતું હશે બરાબર તો આપણે આગળ જઈને જોઈએ આ પ્રકારની પૂરી તરહ ફેન્સિંગ કરેલી છે તમે જુઓ બધી જગ્યાએ ગરાડી લગાવેલી છે અને ગરાડીની અંદર પણ એ ખાસ છે કે પાવરની જગ્યાએ એક જ ગરાડી છે અહીંયા તો આ ટીસીનો અર્થિંગ છે એટલે આપણે લગાવેલી છે કે ચાન્સ કોઈ પ્રોબ્લેમ ન થાય બાકી આગળ આપણે અર્થિંગમાં કંઈ ગરાડી નથી લગાવી લે તો આગળ જઈને આપણે જોઈએ પહેલાં તો તો આ પહેલાં શેડો લઈ લઈએ આપણે સાથે જો અહીંયા પણ તમે જોઈ શકો છો એક જ પાવરના ઓલામાં ગરાડી છે અર્થિંગનો ડાયરેક્ટ આપેલો છે અને અર્થિંગ એક અલગ રીતે પણ થાય છે એ પણ હું તમને આગળ જઈને બતાવીશ આ આપણી ફેન્સિંગ છે જરા આગળ જઈને આપણે પાવર ટેસ્ટ કરીએ કે કેટલો પાવર આવે છે તો હવે આપણે અહીં ચેક ચેક કરીએ બરાબર ઘણા બધા આપણે દૂર આવતા રહ્યા છીએ તો અહીંયા આપણે એકવાર ચેક કરીએ કે અહીં કેટલો પાવર આવે છે બરાબર જુઓ તમે અહીંયા આપણે લગાવીશું આ આપણે લગાવી દીધો જે ઉપલના તારની અંદર બરોબર જે પાવરનો તાર છે બરાબર અહીંયા તમે જુઓ કેટલો પાવર આવે છે અહીંયા ભી તમે જોઈ શકો છો આ જમીનનો પાવરની આપણે વાત કરીએ છીએ કે અર્થિંગ કેવો થયો છે કારણ કે જેટલો તમારો અર્થિંગ સારો હશે ને એટલું સારું રિઝલ્ટ કરશે કારણ કે કે તમારું જેટલું અર્થિંગ ક્લિયર હશે મેન આપણો મોટિવ એ છે કે તમારો અર્થિંગ જેટલો ક્લિયર હોવો જોઈએ મેઇન કારણ કે એક તો આપણે ફેન્સિંગમાં તો દોડાયેલો જ છે બરાબર નીચેના તારની અંદર જુઓ આ તારની અંદર આપણો ફેન્સિંગ તો છે જ પણ એની અંદર બી આપણે એક પાવરનો અને ફેન્સિંગનો બંને આપેલા છે પાવર અર્થિંગ બેનને અને બંને આપણે અહીંયા ટેસ્ટ બી કરી રહ્યા છીએ તમે જુઓ એકદમ તમને નજીકથી બતાવું તો જુઓ તમને ઘણીવાર તો આપણે જોઈ પણ નથી શકતા તો આગળ હજી આપણે જઈને વાત કરીએ જુઓ દોસ્તો આપણે ઘણા બધા દૂર આવતા રે અહીં એક ગરાડી મારે ભાંગી ગઈ છે તો અહીંયા બી આટલું દૂર છે ને જો લાકડાથી આટલું બધું દૂર છે તો બી ત્યાં ટક અવાજ આવે છે જુઓ તમે પાવર ફૂટે છે ત્યાં બી જોઈ શકો છો તમે વિડીયોની અંદર અત્યારે તો જો આપણે આગળ જઈને પણ આપણે પાવર ટેસ્ટ કરીએ આપણો વાયર આપણી સાથે જ છે અને એક નવી બી ટેકનિક તમને બતાવું કે અર્થિંગ કઈ રીતે કરો તો પહેલાં આપણે થોડીક એ વાત કરીએ કે અર્થિંગની જે એક ટેકનિક છે મારી એ આ ફેન્સિંગની અંદર ત્રીસ વીઘાની ફેન્સિંગ છે મારી બરાબર આ પૂરી ફેન્સિંગ તમે જોઈ શકો છો અત્યારે આ ત્રીસ વીઘાનું કવરેજ છે જેનું કે બેથી અઢી કિલોમીટરનું લંબાઈ થાય છે તો એની અંદર એક જે છે અમે વાપરીએ છીએ આ પ્રકારનું અર્થિંગ અહીંયા આપણે હાલે જ છે જો આ પણ જગ્યાએ એક મારો અર્થિંગ કરેલો છે અહીંયા હવે આ અર્થિંગ કઈ રીતે કરીએ ને જો તમે અહીંયા બી આ તમને લાકડે બતાવું બરાબર જો આની અંદર અહીં ખાડો કરી અને અર્થિંગ કરેલો છે ને આ એલ્યુ આપણે ત્રાંબાનો વાયર છે બરાબર જે આ બાજુથી લઈ અને અહીં લગાવેલો છે જુઓ તમે છે અહીંયા બરાબર આ આપણો અર્થિંગ કરેલો છે એકદમ નજીકથી તમને બતાવવું બરાબર જોઈ શકો છો તમે તો આ પ્રકારના આપણે બધી બાકી લાકડા તો આના મારે થાંભલા જે કે લાકડાના જે થાંભલા બધાએ જોઈ શકો છો પણ આની અંદર પાવર તમારે છે એકદમ અને આની વાત કરીએ તો આપણે કઈ રીતે કરવું તો કે આની અંદર તમે એક ટેનની સીસી લઈ હું તમને વિડીયોમાં પણ બતાવી રહ્યો છું તો આ પ્રકારની એક ટેનની સીસી લેવાની તમારે અને ટેનની સીસીમાં છે આપણે એક નાનો એલ્યુમિન અથવા તમારે જે કોપરનો વાયર હોય તો એ અંદર નાખી અને ટેનની સીસીને ડીબી નાખવાની ડીબીને પછી ફૂટકનો ખાડો કરી એની અંદર નાખી દેવાનો અને પછી માથે લીલું પાણી છંટકાવ કરી દેવાનો ખાડું બોરીને જેથી કરીને તમારો એક નંબર તમારે અર્થિંગ થશે અને આવું તમારે દસ પંદર થાંભલા મૂકી અને લગાવી દેવાનો જુઓ આ થેટ પહેલી જગ્યાએ આપણું ઝાટકા મશીન ચાલે છે બરાબર આ દસ વીઘાના ઘઉં છે મારા દસથી બાર વીઘાના હવે અહીંયા આપણે જોઈએ બરાબર અહીંયા પાવર ટેસ્ટ કરીએ બરાબર આ આપણો શેડો હારે જ છે અહીંયા તો એકદમ સૂકું છે ને જુઓ તમે આ મારક છે રસ્તો છે અત્યારે તમે જોઈ શકો છો રસ્તા ઉપર આપણે ચેક કરીએ કેટલો પાવર આવે છે હા દોસ્તો અત્યારે લગાવતા લગાવ મને બી શોર્ટ આવ્યો તો આને પહેલાં આપણે સરખી રીતે લગાવી લઈએ એકવાર જુઓ દોસ્તો અહીંયા આપણે આને પણ લગાવી દીધું છે દોસ્તો હું પણ લગાવતો તો મને બી શોટ આવ્યો એટલે મેં લાકડા લગાવી દીધા કે લાકડાથી જ અડવું હોય એમ તો અહીંયા આપણે પાવરની ઉપલી ફેન્સિંગની અંદર લગાવી દીધો છે અને અહીંયા આપણો તાર નીચે આ રસ્તો છે એક તમે જુઓ અને રસ્તાની અંદર પડ્યો છે પેલું પકડ પીડું પકડે નથી અડાડવા દેતું જુઓ તમે અહીંયા તમે જુઓ આ ભી તમને દેખાય છે અવાજ આવે છે હવે આપણે આ બાજુ બી જોઈએ તો દોસ્તો તમારે જો કે ક્લિયર પાવર જો જોતો હોય ને સોએ સો ટકાનું રિઝલ્ટ તો પહેલાં તો આ બે પ્રકારની લાઈનો આપણે ખેંચવી ઘણા બધા મિત્રો તો પાંચ છની લાઈન ખેંચે છે એમને તો કોઈ કહેવાનું આવતું જ નથી પણ ઘણા મિત્રો એક જ તાર ચલાવતા હોય છે તો એમના માટે ખાસ કહેવાનું કે ભાઈ એક તાર તો તમે એ ચલાવવો પણ બીજો તાર બી એક નીચે અર્થિંગનો લગાવી દેવાનું જેથી કરીને ક્લિયર એ સો ટકા રિઝલ્ટ આપણને મળી શકે અને દરેક જગ્યાએ તમે મિનિમમ બસો અઢીસો ફૂટે કે ત્રણસો ફૂટે એક એક અર્થિંગ જેમ કે મેં તમને આગળ બતાવ્યું એ પ્રમાણે લગાવી દો તમે તો તમને રિઝલ્ટ દોસ્તો સો ટકા મળે બરાબર જેમ કે આપણે પાવર જોયા બરાબર આ સોળ કેવી મશીનના પાવર હતો બરાબર એક નંબર પાવર આવે છે દોસ્તો અને ઘણા બધા મિત્રો એવું કહેતા હોય છે કે ભાઈ ગરાડી વગર ઘણા બધાને તો એમના પાઇપના કટકા લગાવીને ચલાવતા હોય તો એવી રીતે દોસ્તો ઝાટકાનું રિઝલ્ટ ન આવે અને એમાં આપણું બી મશીન ખરાબ થવાની શક્યતા વધારે રહેતી હોય છે આ પ્રકારની આપણે થી ત્રણ રૂપિયાની ગરાડી આવે છે જુઓ તમે

તો આ પ્રકારની ગરાડી તમે લઈ શકો છો અને એમાં લગાવી દો તમારે રિઝલ્ટ સો ટકા મળવું પડે ઓલું તો અડધું તો અહીંયા નાં તમારા થાંભલામાં પાવર ઉતરી જતો હોય તો કઈ રીતે રિઝલ્ટ આપણને મળવાનું છે અને રહેવા દોસ્તો કે ઝાટકા મશીનની આ સોળ કેવીની શું કિંમત છે તો એ જાણવું તો તમારે આ નંબરના વોટ્સઅપ ઉપર અમને મેસેજ કરજો એમાં તમને બધી જાણકારી આપી દઈશું કે આ ઝાટકા મશીન આ તો ઓલ્ડ મોડલ છે ન્યૂ મોડલમાં તો મેં તમને આગળ વાત કરી કે આ પ્રકારનું મશીન આવે છે બરાબર એની તમને પૂરી જાણકારી આપી દેવામાં આવશે શું ભાવતાલ છે એ બી તમને ત્યાં જાણકારી આપી દેવામાં આવશે અને આ પ્રોપર પાવરથી ચાલનારું મશીન છે પણ હા ઘણા મિત્રો કહેતા હોય છે કે પાવરનો ડાયરેક્ટ થતો હોય છે નહીં ડાયરેક્ટ દોસ્તો એની અંદર ન થતો હોય ઘણા બધા અલગ અલગ મોડલ આવે છે અને આની અંદર જે આ પાવર છે એ મેગ્નેટિક પાવર બનાવીને કરતું હોય છે જેમ કે તમારું બેટરીથી ચાલે એ જ રીતે સેમ ટુ સેમ આ કોયલ એની અંદર ટ્રાન્સફોર્મર મૂકેલા આવે છે કે જેને પ્રોપર તમારું ડીસી પાવર કરીને પછી મશીન ઓપરેટ કરે છે આ ત્યાં દરેક જગ્યાએ મેં આવી ગરાડી લગાવેલી છે અને ખાસ બધા મિત્રોને રિકમેન્ડ બી હું કરું છું કે સો ટકા તમારે રિઝલ્ટ જોતું હોય તો તમે આવી ગરાડી લગાવી શકો છો ગરાડી તમે જોઈ શકો છો અત્યારે દોસ્તો વિડીયોની અંદર આ પ્રકારની ગરાડી છે આપણી બરાબર જે દોઢથી બે ઇંચની ગરાડી છે બરાબર જે વિડીયોમાં તમે જોઈ શકો છો આપણે ક્લિયર જોવા મળતી હશે તો આ પ્રકારની ગરાડી લઈ અને એની અંદર આ રીતનો પાવર પાસ કરી જે તાર આવે છે એ પાસ કરી દેવાનો તમારે જેથી કરીને સો ટકા તમને રિઝલ્ટ મળવાનું છે કેમ ન મળે ઘણા મિત્રો કહેતા હોય છે પાવર નથી આવતો આમ નથી આવતું તેમ નથી આવતું પણ એનું રિઝલ્ટ દોસ્તો જે છે એ આપણે આપણે જ ક્લિયર નથી ફેન્સિંગ કરતા તો એમાં આગળ કઈ રીતે હવે આ મારા બે કિલોમીટરને હવે દોસ્તો કોઈ પણ વસ્તુ આની અંદર અડશે બી નહીં બરાબર અને રહી વાત એક દોસ્તો ઘણા મિત્રો એમ કહેતા હોય છે કે ભાઈ અમારે ઘરાડીઓ બોલાવી છે તો એની અંદર ખાસ તમને કહેવા માગીશ કે એની અંદર એક તો કા તમારે જો આ મશીન આ મોડલ હોવું જોઈએ મોટું મોડલ અથવા એની અંદર તમારે જે છે એ મોટી બેટરી યુઝ કરવાની થાય કારણ કે પાવર તમારો શોર્ટ થાય ત્યારે જ ટકદેમ અવાજ આવવાનો છે તો હું તો એને રેકમેન્ડ કરતો બી નથી બરાબર કે તમે ટક ટક બોલે એવું જ મશીન લેવું કારણ કે એનેથી શું થાય કે આપણે મશીન ખરાબ કારણ કે શોર્ટ સર્કિટ થાય ને ત્યારે જ અવાજ જવાનું છે બાકી આવે નહીં તમારે એની અંદર તો ખાસ મિત્રોને કહીશ કે ફેન્સિંગ તમારું ક્લિયર કરો અને પછી સો ટકાનું રિઝલ્ટ તમે મેળવો કારણ કે આપણે ઝાટકાના ખર્ચા કરતા હોય પાંચ દસ 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 હજારના બરાબર અને સો ટકા આપણે એનું રિઝલ્ટ ન મળે તો તો પછી ખર્ચો કરવાનો કંઈ જે આપણો ખર્ચો કરીએ એ બિલકુલ વ્યર્થ જવાનો છે બરાબર આ મોટર ચાલે છે અહીં જ અને અહીંયા જ મૂકું છું બરાબર અને તમે જોઈ શકો છો આપણો અર્થિંગ પાકો અને આ એકદમ મારે ભીનું જ રહે છે અહીંયા બરાબર આ જ કારણ કે પાણીનો ખાડો છે એટલે અર્થિંગનો કોઈ ઈશુ છે નહીં જે મિત્રોનો છેટો અર્થિંગ હોય તો એમને ખાસ કહેવા માગીશ અને આ આપણું મશીન ચાલે છે જુઓ તમે એકદમ પરફેક્ટ ની અંદર જોઈ શકો છો તમે તો સોરી દોસ્તો અત્યારે અમે એક ફોન આવી તો બસ આજ માટે આટલું ફરી આપણે કોઈ પણ જોઈ લીધું તો નીચે કોમેન્ટમાં બતાવજો જેથી કરીને આપણે વાત કરીશું